नमस्कार, स्वागत छे आपनું સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે પ્રવાસીઓ માટે સૌથી ફેવરિટ સ્થળ। દિવાળીના તહેવારમાં કેવડિયા થઈ રહ્યું છે હાઉસફુલ। સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ અજાયબીથી ઓછું નથી। અહીં વ્યૂઇંગ ગેલેરીમાં બેસીને જે નજારો જોવા મળે છે તે કદાચ ભારતના કોઈ સ્થળ પર જોવા નહીં મળે। તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માટેનું વિચારી રહ્યા હોવ તો પહેલા એ જાણી લો કે અહીંની આજુબાજુમાં કયા અન્ય ફરવાના સ્થળો આવેલા છે। हमारा काम ये है कि हम हिंदुस्तान में कोई भी प्रांत के पड़े हैं, हम हिंदुस्तानी हैं और हमारा प्रथम कर्तव्य हिंदुस्तान की हिफाजत, हिंदुस्तान की रक्षा। सरदार साहब ने अंग्रेजों के सारे सपनों को धूल में मिला दिया था, चूर चूर कर दिया था अपनी दूरदृष्टि के द्वारा, अपने कूटनीतिक सामर्थ्य के द्वारा, अपनी राष्ट्रभक्ति के द्वारा, अपने लोखंडी मनोबल के द्वारा 550 से भी अधिक रियासतों को एक सूत्र में बांध दिया। पूरे विश्व का ये प्रवासन धाम बने और यहां आने वाला देखे कि भारत में ऐसे महापुरुष भी हुआ करते, हमारी ऊंचाई को देखें, इस देश की ऊंचाई को नापे, ये हम चाहते हैं। और जब ये पूरा स्मारक बनेगा, हम देशवासियों के लिए वो प्रेरणा का तीर्थ होगा और विश्व भर के लिए वो प्रवासन का धाम बन जाएगा। प्रधानमंत्री नरेंद्र मोदी ए केवड़िया में विश्व की सौथी ऊंची सरदार पटेली प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी नु लोकार्पण कर्यु। त्यारथी अत्यार सुधी देश विदेश ना हजारों प्रवासी स्टेच्यू ऑफ यूनिटी नी मुलाकाते आवी चुक्या छे। स्टेच्यू ऑफ यूनिटी बन्या बाद नर्मदा जिला नु केवड़िया प्रवासी माटे फेवरेट बन्यु छे। केवड़िया में छेल्ला 3 वर्ष में 50 लाख थी वधु प्रवासी आवी रह्या छे। हाल दिवाळी वेकेशन में पण रोजना 30 થી 40 હજાર प्रवासी आवे छे। केंद्र अने राज्य सरकार प्रवासन धाम तरीके विकसावामां आवी रह्युं छे, जेना अंतर्गत अलग अलग प्रोजेक्ट्स अने आकर्षणों शुरू करवामां आव्या छे, एटले प्रवासी अहीं ज्यारे ज्यारे आवे तेमने कंईक नवुं जोवा मळे छे। નર્મદાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે। હાલ દિવાળીની વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે જે 17 જેટલા જે પ્રોજેક્ટો છે, પ્રોજેક્ટો સહિત અન્ય 10 સિટી હોટલો તમામે તમામ બુક થઈ ચૂકી છે। ત્યારે આવો આપણે જોઈએ શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઇતિહાસ અને કઈ રીતે અહીં આગળ આવતા છે આ પ્રવાસીઓ। केवड़िया कॉलोनी में स्टेच्यू ऑफ यूनिटी बाद प्रवासी नु सौथी फेवरेट स्थल छे आ जंगल सफारी। बस प्राणियों ने तमारी वच्चे अही रहे छे आ कांच जेटलू अंतर। आटली नजीक थी तमे प्राणियों निहाळी शको छो। अनेक जातिना पक्षी अने प्राणियों साथे आ जंगल सफारी देश नु सौथी मोटू जंगल सफारी बनी गयु छे। जहां प्रवासी देश ना ज नहीं विदेश ना प्राणी पंखी ने नजीक थी निहाळी शको छो। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલો છે, જેમાં પ્રવાસીઓ સિંહ, વાઘ, દીપડા, બંગાળ ટાઈગર, ભારતના અલગ અલગ રાજ્યોના પ્રાણીઓ સહિત ઝીરાફ, કાંગારૂ જેવા વિદેશી પ્રાણીઓને નજીકથી જોઈ શકાય છે। આ જંગલ સફારીને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક ભાગ છે કાર્નિવોર કે જ્યાં માંસભક્ષી પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, તેવી જ રીતે હર્નિવોર કે જ્યાં ઘાસ ખાનારા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત એવો પણ વિભાગ છે જ્યાં દેશ વિદેશના પક્ષીઓનો કોલાહલ પ્રકૃતિ પ્રેમીઓને સાંભળવા મળી રહ્યો છે। હું
ઓમાનથી આવી છું સ્પેશિયલ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. મેં આના બારેમાં બહુ સાંભળ્યું હતું, બહુ મોટી વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેચ્યુ છે અને હું બહુ એક્સાઇટેડ છું. અહીંયા અમે જોવા જઈએ છીએ. અહીંયા મેં બીજું બધું બહુ કર્યું, રિવર રાફ્ટિંગ છે, પછી ઘણું બધું કર્યું, બહુ જ મજા આવી. તમારે ટ્રાય કરવું જોઈએ. એમ તો મારા મમ્મી પપ્પા મને અન્ય દેશોમાં લઈ જતા હોય છે, બટ આ વખતે મને થયું કે આપણે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવવું જોઈએ, કારણ કે આ વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેચ્યુ છે. તો તમે બી ટ્રાય કરજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દર વર્ષે અવનવા આકર્ષણ ઉમેરાઈ રહ્યા છે, જેમાં 2019માં નર્મદા નદીમાં તૈયાર થયેલ રિવર રાફ્ટિંગ પ્રોજેક્ટ, નર્મદાના ખલાવાણી ખાતે ગુજરાતનું પ્રથમ 5 કિલોમીટર લાંબા રિવર રાફ્ટિંગનું તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું, જેને લઈને કેવડિયા કોલોની, નર્મદા ડેમ જોવા આવનારા લોકો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા સહેલાણીઓ એડવેન્ચર રાઇડ એટલે કે રિવર રાફ્ટિંગની મજા માણી રહ્યા છે. એટલે તમે ઉત્તરાખંડમાં જેમ રિવર રાફ્ટિંગની મજા માણો છો, તેવી જ મજા અહીં પણ માણી શકો છો. નર્મદા ડેમની નજીક આ સ્થળ આવેલું છે. સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે, એ પ્રવાહ રિવર રાફ્ટિંગનું કારણ બને છે. આ પ્લેસને જોવા માટે ગુજરાત સિવાય ભારત અને ભારત સિવાય વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. કોરોનાના પ્રિકોશન બહુ સારા છે, પબ્લિક માટે સેફટી બી છે અને બાળકોને પણ બહુ મજા આવે છે, વડીલોને પણ મજા આવે એવું છે. અને પ્રાકૃતિક સૌંદર્ય મસ્ત છે, સાયકલિંગ આ તે બધી એક્ટિવિટી બહુ બધી. દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3-4 ડેઝનો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3-4 ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે. અહીં તમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના તો દર્શન થાય જ છે, સાથે તમને કુદરતના ખોળે નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યને પણ માણવાની તક મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પ્રવાસીઓને આકર્ષવા માટે છે બોટિંગ અને એડવેન્ચર પાર્ક. અહીં બહુ જ એન્જોય કરું છું અને બાય ધ વે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવી છું તો બસ મને ફન છે. અને દિવાળી વેકેશન છે તો પહેલાં તો અહીંયા આવું જ જોઈએ, કેમ કે આ વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેચ્યુ છે. સો પ્લીઝ એન્જોય યર, બહુ અમેઝિંગ ટ્રાય છે. અને અહીંયા ફેમિલી સાથે આવશો તો વધારે જ મજા આવશે. તો અહીંયા બટરફ્લાય અને બટરફ્લાય ગાર્ડન, ફ્લાવર વેલી અને જંગલ સફારી છે, પછી રાઇડિંગ છે, બોટ રાફ્ટિંગ, રિવર રાફ્ટિંગ છે અને ઓફકોર્સ બહુ જ મજા આવશે. તમે જરૂર ટ્રાય કરો, મજા આવી જશે. સહી પોષણ દેશ રોશનની થીમ પર બનાવવામાં આવેલો આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. બાળકો આજે જંક ફૂડને કારણે પોષણક્ષમ આહાર નથી લેતા, જેથી તેના ફાયદા સાથે 5 સ્ટેન્ડ બનાવી નેનો ટ્રેન દ્વારા બાળકોને શિક્ષણની સાથે રમત ગમત અને ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે. જ્યાં બાળકોને ગમત સાથે જ્ઞાન મળે છે, બાળકોનું આ ફેવરેટ પ્લેસ છે. રાજકોટથી અમે આવેલા છીએ અને ખાસ કરીને દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપણે બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે, પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, ખૂબ સારી ફેસિલિટી છે. બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે, બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે. અને ખાસ કરીને કોવિડની મહામારી જે હતી, 2 વર્ષથી આપણે બધા બહાર નથી નીકળી શકેલા, તો અત્યારે જસ્ટ હમણાં જ ખુલેલું છે, તો આપના માટે ખૂબ સારો ઓપ્શન છે અને ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે. આ ગાર્ડન સ્પેશિયલ થોરના ગાર્ડન માટે જાણીતું છે. અહીં અલગ અલગ જાતિના 1 થી વધારે થોર જોવા મળે છે. મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા સહિત દેશોમાંથી થોરને મંગાવીને અહીં રાખવામાં આવ્યા છે. અહીં સંખ્યાની દ્રષ્ટિએ 320 થી વધારે થોરના વિભિન્ન રૂપ જોવા મળે છે. અહીં કેક્ટસની 2000 જેટલી પ્રજાતિ છે. એડવેન્ચર અને નેચરના શોખીનો માટે આ જગ્યા જન્નત છે. અહીં બાળકોને ફરવાની ખૂબ જ મજા આવે છે અને તેથી વિશેષ મનોરંજન પૂરતું મળી રહે તે રીતે તમામ સુવિધા વિકસાવવામાં આવી છે. આ તમામ કેક્ટસ એવી રીતે વાવવામાં આવ્યા છે જેથી તેમને પૂરતું કુદરતી વાતાવરણ મળી રહે. આ કેક્ટસ ગાર્ડનની બાજુમાં આવેલો છે બટરફ્લાય ગાર્ડન. આ ગાર્ડનમાં 60-70 પ્રકારની 5000થી વધુ પતંગિયા છે. આ ગાર્ડનમાં ટાઈગર બટરફ્લાય બધા માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પતંગિયાની આખી લાઈફ સાયકલને સમજી જાણી શકાય છે.
અહીં 10-15 અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવે છે. પ્રવાસીઓ અહીં પતંગિયા સાથે સેલ્ફી લઈ મોજ માણે છે. અમે અત્યારે દિવાળીના માહોલમાં વેકેશનમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા છીએ. અમે દર વખતે અમે બારે ફરવા જઈએ છીએ, પણ અમને આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે ફરવા આવ્યા છીએ અને બહુ મજા આવે છે. નાના છોકરાઓ પણ અમારી સાથે છે, બહુ મજા આવે છે અમને લોકોને ફરવાની. અહીં આખો દિવસ ઓછો પડે તેટલા આકર્ષણો છે. તમે અહીં ક્રુઝ બોટની પણ મજા લઈ શકો છો. સાથે છે આરોગ્યવન અને આ ફ્લાયઓવર વેલી, જ્યાં અનવા ફૂલો તમારું મન મોહી લેશે. આ વર્ષના દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે ખાસ સ્ટેચ્યુ પાસે મૂકેલી ઈ રિક્ષા, ઈ કાર, ભૂલ ભુલૈયા જેવા નવા પ્રોજેક્ટ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહેશે. નર્મદા ઘાટ ખાતે અમે આરતીનું રિહર્સલ અત્યારે પૂરજોશમાં ચાલુ છે, જેનો ઘણા બધા પ્રવાસીઓ લાભ લે છે અને શ્રદ્ધાથી તેને બિરદાવે છે. એ ઉપરાંત તમને કહેતા મને ખૂબ જ ખુશી થાય છે કે અહીંયા અમે ઈ રિક્ષાનો એક સુંદર પ્રયોગ ચાલુ કર્યો છે. એ ઈ રિક્ષામાં અહીંયાની આદિવાસી જે બહેનો છે તેમને એક રોજગારી મળી રહે એનું એક સુંદર સોપાન અમે હાથ ધર્યું છે. અને એ બહેનોની જે ઈ રિક્ષા ખૂબ જ સુંદર ઈ રિક્ષા છે અને એમાં પ્રવાસીઓ બેસીને સમગ્ર કેવડિયામાં ફરે છે અને કેવડિયાનું જે કુદરતી સૌંદર્ય છે એનો લાભ લે છે. એટલે આ ઈ રિક્ષા પણ આ વખતનું આકર્ષણ બની રહેશે. દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન બુકિંગ લગભગ ફૂલ થઈ ગયું છે. જો કે સરકારે પણ ઓનલાઈન સ્લોટ વધારી દીધા છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓને રહેવા માટે બનાવવામાં આવેલા ટેન્ટ સિટી અને હોટલમાં પણ પ્રવાસીઓનું બુકિંગ માટે ધસારો છે. ત્યારે કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ વર્ષે પ્રવાસીઓ દિવાળી વેકેશન નર્મદામાં મનાવશે. જો તમારે દિવાળી વેકેશન સારી રીતે માણવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો, કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ 30-40 હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. કહી શકાય કે 50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે 2 વર્ષના કોરોના મહામારી બાદ પ્રથમ આ દિવાળી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્યું છે. ત્યારે અહીં જે રોજના 30-40 હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે, કહી શકાય કે જે દિવાળી વેકેશન છે આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે, પરંતુ હવે કેવડિયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સમય થયો છે એક વિરામ.